હેલો, જય ડ્રાઇવિંગ સ્કૂલ .com માં તમારું સ્વાગત છે. મારું નામ જયશ્રી સોમૈયા છે અને મારી ડ્રાઇવિંગ સ્કૂલનું નામ JS A-1 ડ્રાઇવિંગ સ્કૂલ છે. અને હું આ સ્કૂલ 1995 થી ન્યૂ કાસલ ઓસ્ટ્રેલિયામાં ચલાવી રહી છું. આજે આપણે રાઉન્ડ અબાઉટ વિશે શીખીશું, તો એમાં જુદા જુદા રાઉન્ડ અબાઉટ વિશે હું તમને જણાવીશ અને કે એમાં કેવી રીતે સીધા જવો, લેફ્ટ ટર્ન કેવી રીતે મારવો, રાઇટ ટર્ન કેવી રીતે મારવો અને એના શું રૂલ છે, અને ટેસ્ટમાં કેવી રીતે કરવું એ બતાવીશ. તો એ રીતે તમે કરશો તો તમને ટેસ્ટમાં પણ વાંધો નહીં આવે અને ફ્યુચરમાં પણ વાંધો નહીં આવે. પ્લીઝ મારા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેનાથી બીજાને પણ ફાયદો થાય. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ. અચ્છા, હવે આ ડબલ લેન રાઉન્ડઅબાઉટ છે. આ મેઇન રોડમાં, મોટા રોડોમાં આવા રાઉન્ડઅબાઉટ હોય છે. જ્યારે ડબલ લેન રાઉન્ડઅબાઉટ હોય ત્યારે બે લેનમાં એરોઝ ડ્રો કર્યા હશે, કઈ લેન કઈ ડિરેક્શનમાં જાય છે એ બતાવે છે એ એરોઝ તમને. હવે તમે જુઓ છો અહીંયા બધી બાજુથી બબે લેનો આવી રહી છે રાઉન્ડઅબાઉટની ઉપર. પહેલાના લેસનમાં જોયું એ પ્રમાણે ચારે ડિરેક્શનમાં ગિવવે સાઇન હોય છે અને દરેક પોતાના રાઇટમાંથી આવતી ગાડીઓને વે આપતા હોય છે અને રાઉન્ડઅબાઉટમાં તેમની રાઇટમાં જ્યારે ગાડી હોય ત્યારે એમને વે આપતા હોય છે. એ આપણે આગલા લેસનમાં જોયું. પણ અહીંયા તમે જો આ ડિરેક્શનમાંથી આવતા હોય તો તમારે આ બંને લેનમાં અહીંયા રાઇટમાં જો ગાડી હોય તો તમારે ધ્યાન રાખવું કે તમે એને વે આપો, કારણ કે એ તમારો રાઇટમાં છે. આ ગાડી અહીંથી આવતી હશે તો આ એનું રાઇટ છે અને આ એનું રાઇટમાં અહીંયા કોઈ ગાડી હશે તો એને વે આપશે. આ અહીંયાથી કોઈ ગાડી આવતી હશે તો આ એમનો રાઇટ છે અને રાઉન્ડઅબાઉટમાં એમનો રાઇટનો એરિયા છે. તેમાં કોઈ ગાડીઓ ત્યાંથી ક્યાંથી ગાડી આવતી હશે તો આ લોકો વે આપશે. અને આ ગાડીઓ બંને એમનું આ રાઇટ છે અને અહીંયા રાઉન્ડઅબાઉટમાં રાઇટ છે, તો કોઈ પણ ગાડીઓ આવતી હશે ત્યાંથી કે ત્યાંથી તો એમને બંને જણા વે આપશે. હવે રાઉન્ડઅબાઉટમાં બીજું એ પણ શીખવાનું છે કે રાઉન્ડઅબાઉટમાં લેન ની ચોઇસ નથી હોતી. જો તમે લેફ્ટ લેન લો સીધું જવા માટે, અહીંયા આ બે લેન સીધી જાય છે, લેફ્ટ લેન સીધી જવા લો તો તમારે રાઉન્ડઅબાઉટમાં જ્યારે તમે રાઇટવાળાને વે આપ્યા પછી જ્યારે ઘૂસો ત્યારે લેફ્ટ લેનમાં જ રહેવાનું છે અને લેફ્ટ લેનમાં જ બહાર નીકળવાનું છે. તમે રાઇટ લેન લો સીધું જવા માટે, કારણ કે આ લાઇન રાઇટ લેન પણ સીધી જાય છે. તો જ્યારે તમે એન્ટર થાઓ વે આપ્યા પછી આ લોકોને અને આ ગાડીઓને, જ્યારે એન્ટર થાઓ તો રાઇટ લેનમાં જ રહેવું અને વિથ અહીંયા આવ્યા પછી લેફ્ટ ઇન્ડિકેટર કરીને રાઇટ લેનમાં જ બહાર નીકળવાનું. જેવું તમારી ગાડી ફૂલ બહાર નીકળી જાય, તમારા ચારે ટાયર રાઉન્ડઅબાઉટની બહાર આવી જાય, એટલે તમે ઇન્ડિકેટર બંધ કરી દો. જ્યારે તમે લેફ્ટ ટર્ન મારતા હો તો હંમેશા મેં પહેલેથી જ કીધું છે કે તમારે જે ગલીમાં તમારે વળવું હોય, ભલે તમારે એને વે ન આપવાનો હોય, ત્યારે તમારે ડીપ જોવા માટે કે કેટલી લેનો છે, કઈ લેન ખતમ થઈ જાય છે વગેરે વગેરે પહેલેથી બધું ધ્યાન હોવું જોઈએ. તો તમે જ્યારે અહીંયા આવો ત્યારે તમારા રાઇટવાળાને વે આપો અને કોઈ બી ગાડી તમારા રાઇટમાં હોય તો એને વે આપો. પછી તમે ડીપ જુઓ અને તમને ખ્યાલ આવે કે ઓ, મારે તો લેફ્ટ લેનમાં જ વળવાનું છે, કારણ કે મને ચોઇસ ઓફ લેન નથી, પણ હું વળીશ પછી મારી લેન ખતમ થાય તો મારે લેન ચેન્જ કરવાનું છે. તો મેક શ્યોર કરો કે આ બંનેમાંથી કોઈ ગાડી, આ લેનમાંથી કોઈ ગાડી બહાર ના આવતી હોય અને અહીંયાથી પણ કોઈ ગાડી અહીંયા વળતી ન હોય, ત્યારે જ ટર્ન કરો. એટલે જેવું અહીંયા ટર્ન કરશો તમે લેફ્ટ ઇન્ડિકેટર અહીંયા બંધ કરજો, રાઇટ ઇન્ડિકેટર કરી, રિયર વિઝન મિરર, એક્સટર્નલ રાઇટ મિરર, રાઇટ બ્લાઇન્ડ સ્પોટ એન્ડ રિયર વિઝન મિરર જોઈને ફટ ટીકે અહીંયા આવી જાઓ. કારણ કે તમે જ્યારે અહીંથી જોઈને નીકળ્યા હશો કે અહીંથી કોઈ ગાડીઓ નથી આવતી ને અહીંથી કોઈ ગાડીઓ નથી આવતી, તો તમારે ઇઝીલી લેન ચેન્જ થઈ જશે. પણ જો અહીંથી કોઈ ગાડી અહીંથી નહીં આવતી હોય પણ અહીંથી કોઈ ગાડી આવતી હશે, કે અહીંથી બંને લેનમાંથી કોઈ ગાડી નહીં આવતી હોય પણ અહીંયા કોઈ ગાડી હશે ને રાઇટ ટર્ન મારતા હશે, ત્યારે તમે ટર્ન કરશો, તો તમારે અહીંયા આવીને ઊભા રહી જવું પડશે. કારણ કે આ ગાડી અહીંયા એન્ટર, આ લેનમાં એન્ટર થશે અને પછી તમારે
એના ગયા પછી જો બીજી ગાડીઓ નહીં આવતી હોય ત્યારે લેન ચેન્જ કરવી પડશે. તો મેક શ્યોર જો તમે ઊભા રહો તો તમારા ચારે ટાયર આ લેનમાં હોય એવી રીતે ઊભા રહેજો. અહીં નહીં ઊભા રહેવાનું તો પાર્ટલી તમે ઓલરેડી બીજી લેનમાં આવી ગયા છો. એટલે લેન ખતમ હોય, પાતળી થવા માંડે ત્યારે નહીં ઊભા રહેવાનું, પહેલાં ઊભા રહેવાનું. અને પછી જ્યારે તમે લેન ચેન્જ કરો ત્યારે તમે ઓલ્સો તમારી પાછળથી પણ કોઈ ટર્ન થતું હોય તો એનું ધ્યાન રાખવું. રિયર વિઝનમાં આ ગાડી બી દેખાશે જ્યારે તમે લેન ચેન્જ કરતા હશો, કારણ કે ઘણીવાર આ ગાડી જેની પાસે લાઇસન્સ ઓલરેડી છે એ લોકો રૂલને ફોલો જ નથી કરતા. તમે જોયું છે સીધા આ લેનમાં ચાલ્યા જાય છે. એટલે તમે ત્યારે આમ જતા હો ત્યારે ધ્યાન રાખવાનું, નહીં તો તમે આમ જવા જાઓ ને આ બહાર આમ આવતો હોય તો આપણને એ અથડાવી શકે. એટલે તમારી પાછળ પણ જોવાનું કે શું થઈ રહ્યું છે. એટલે બહુ બધું ધ્યાન રાખવાનું. જ્યારે લેફ્ટ ટર્ન મારતા હોય, લેફ્ટ લેન ખતમ થતી હોય તો તમારી પાછળ બી ગાડીઓ છે, ક્યાં જઈ રહી છે, અહીંયા જ આવી રહી છે, તમારી પાછળ વળે છે કે તમારી રાઈટ લેનમાં વળે છે કે શું કરે છે, બધું ધ્યાન રાખવું. કારણ કે બધા કંઈ રૂલ ફોલો કરતા નથી હોતા. હવે જો તમે રાઈટ ટર્ન મારો તો તમારે રાઈટ લેનમાં રાઈટ ઇન્ડિકેટર મિરર, રાઈટ એક્સટર્નલ મિરર એન્ડ રાઈટ બ્લાઇન્ડ સ્પોટ એન્ડ એ રિયર વિઝન મિરર જોઈ ને અહીંયા આવવાનું. પછી આ લોકોને વે આપવાનો અને તમારી રાઈટમાં કોઈ પણ ગાડી હોય તો એમને વે આપવાનું. પછી એન્ટર થવાનું અને રાઈટ લેનમાં જ રહેવાનું. અને રાઈટ લેનમાં જ રાઉન્ડઅબાઉટમાં રહી અને અહીંયા આવો ત્યારે લેફ્ટ ઇન્ડિકેટર ચાલુ કરવું અને રાઈટ લેનમાં જ એક્ઝિટ કરવું. આ લોકોને તમે કહો છો કે અમે અહીંયા એક્ઝિટ કરી રહ્યા છીએ તો એ રીતે કરવું. અને જો તમે રાઈટ આમાંથી આ લેનમાંથી તમે યુ ટર્ન પણ મારી શકો તો તમે રાઈટ ઇન્ડિકેટરથી જ આવવો. બધાને વે આપ્યા પછી આમને અને આમને વે આપ્યા પછી એન્ટર થવું, રાઈટ લેનમાં જ રહેવું, રાઈટ ઇન્ડિકેટરથી ટર્ન થતા જવું, અહીંયા આવો ત્યારે લેફ્ટ ઇન્ડિકેટર કરવું, કારણ કે આ તમારી એક્ઝિટ છે. એટલે આ ગાડીઓને કોઈને એન્ટર થવું હોય તો થાય, અહીંયા આવો ત્યારે લેફ્ટ ઇન્ડિકેટરથી એક્ઝિટ થઈને અહીંયા આવો ત્યારે તમારું લેફ્ટ ઇન્ડિકેટર બંધ કરી દેવું. તો આ રૂલ ફોલો કરવાનું છે આ રીતે.